नमस्कार दर्शक मित्रों, 20 लाख करोड़ना पैकेज ना भाग रूपे आजे वधु एक किश्त जाहिर थई छे। आजे जे जाहेरातो थई छे ते एक रीते कहिए तो एक करता वधारे स्टेकहोल्डर्स अथवा लाभार्थियों ने आवरी ले छे। कुल 7 जाहेरातो थई छे અને આ 7 જાહેરાતોની સપ્તપદીમાં સૌથી વધારે માઇગ્રન્ટ વર્કર્સ માટે 3, સ્ટ્રીટ વેન્ડર્સ હોકર્સ ફેરિયા એના માટે 1, નાના કિસાનો માટે 2, અને 6-18 લાખ સુધી જેની આવક હોય એવા મધ્યમ વર્ગને લગતી એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં જે સબસિડી મળે છે સરકાર તરફથી એને લંબાવીને બીજા 2.5 લાખ લોકોને એનો લાભ આપવા માટેની જોગવાઈ. આમ આ વિવિધ પ્રકારની જોગવાઈઓ સાથે આજે જે પેકેજ જાહેર થયું છે સપ્તરંગી પેકેજ છે, જે મેઘધનુષના 7 રંગ હોય એમ આ પેકેજના પણ 7 એલિમેન્ટ્સ અથવા 7 રંગ છે. એ 7 રંગને ઉકેલવા માટે એકે એક રંગ ઉપર પોતાનું નિષ્ણાત મંતવ્ય રજૂ કરવા માટે આપણી પાસે એવી જ એક સિનિયર પેનલ જેની પાસે વિશાળ અનુભવ છે અને સાથોસાથ આજની પરિસ્થિતિમાં અર્થવ્યવસ્થા કઈ તરફ જઈ રહી છે અને આજે જે જાહેરાતો થઈ એનાથી એના ઉપર શું અસર પડશે એ સમજવાની શક્તિ છે. આજના આપણા પેનલિસ્ટ છે ડોક્ટર પ્રોફેસર બકુલભાઈ દોળકિયા, જેમની મને લાગે છે ગુજરાતની જનતાને અને જીએસટીવીની વ્યુઅરશિપને કોઈ પણ પ્રકારની ઓળખાણ આપવી એ સુરજ સામે ચાટલું ધરવા બરાબર છે, એટલે એ દુસાહસ હું કરતો નથી. સાગરભાઈ રવારી, બીજું જેવું ના, એક ઉભરતો યુવાન, ખેડૂતો સાથે ખેડૂતોની ભાષામાં વાત કરી શકે, પત્રકારો સાથે પત્રકારોની ભાષામાં વાત કરી શકે અને સરકારી બાબુઓ સાથે બાબુઓની ભાષામાં વાત કરી શકે, એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટમાં ભાષણ પણ આપી શકે એવી એક બહુ આયામી પ્રતિભા એટલે સાગરભાઈ રવારી, જેમનું ઘડતર ચુની કાકા સાથે થયું છે, જે આપણા રાજ્યના હમણાં સુધી સિનિયર મોસ્ટ ગાંધીયન નેતા તરીકે આપણી સામે આપણી સાથે આપણી વચ્ચે હાજર હતા. સાગરભાઈ, આપનું સ્વાગત છે. પ્રોફેસર હેમંતકુમાર શાહ ગઈકાલે પણ આપણી પેનલના સભ્ય હતા, પ્રિન્સિપાલ છે, અર્થશાસ્ત્રના ઊંડા અભ્યાસી છે, ખૂબ સરસ પૃથક્કરણ કરી શકે છે અને માનવ અધિકારો સાથે જોડાયેલી ચળવળો અને સહેજ ડાબેરી ઝોક ધરાવતી વિચારસરણી, પત્રકારમાંથી પ્રિન્સિપાલ સુધી પહોંચેલા હેમંતભાઈ પણ એક બહુમુખી પ્રતિભા છે. હેમંતભાઈ, આપને અમે આવકારીએ છીએ. શરૂઆત કરીશું ચર્ચાની. આજે સાગરભાઈ આપના થકી આમાં નાના કિસાનો માટે 2 મુદ્દા છે. એક તો 25,000 ક્રેડિટ કાર્ડ અને એ થકી ખાસ્સી મોટી રકમ એ નાના કિસાનો માટે આપવાની વાત છે. એ ઉપરાંત પણ બીજા લાભો નાના મોટા નાના કિસાનોને મળે એ માટેની લાભ છે. નાના કિસાનો એટલા માટે કે અત્યારે જે એવરેજ સાઇઝ છે ખેતરની એ નાની થતી 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 અત્યારે લગભગ 98.5% ઉપરાંત જે ખેડૂતો છે એ સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સની કેટેગરીમાં આવી ગયા છે. એટલે નાના ખેડૂતો જથ્થાની દ્રષ્ટિએ ખૂબ મોટું પ્રતિનિધિત્વ ધરાવે છે. એવા ખેડૂતોને આજે જે જાહેરાતો થઈ, વ્યાજ સબસિડીની જાહેરાત થઈ, પછી જે ક્રોપ લોન ઝડપથી ચૂકવાય એમને તો પ્રોત્સાહનો આપવા માટેની જાહેરાત થઈ, 25 લાખ નવા કિસાન કાર્ડ
અને 25,000 કરોડ રૂપિયા એ માટેની જોગવાઈની જાહેરાત થઈ. આપ તો આ ક્ષેત્ર સાથે બહુ નિકટથી સંકળાયેલા છો, એની જરૂરિયાતો જાણો છો. આ જાહેરાતોની આજની પરિસ્થિતિમાં આ નાના અને માર્જિનલ ફાર્મર્સ પર શું અસર પડશે, એમને કેટલો લાભ થશે અને એના થકી એમની સ્થિતિ સુધરશે કે કેમ, એ બાબતમાં મારે આપની પાસેથી જાણવું છે. આભાર સાહેબ. આપે જેમ કહ્યું એમ નાના અને સીમાંત ખેડૂતો જ અત્યારે ખૂબ મોટી સંખ્યામાં છે અને છેલ્લા 2 વર્ષ એ કુદરતી રીતે પણ ખેડૂતોની વિરુદ્ધ ગયા છે. પહેલાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી, પછી વધારે વરસાદની પરિસ્થિતિ થઈ, શિયાળુ પાકો પ્રમાણમાં સારા પાક્યા, તો પછી હવે બજારમાં વેચી નથી શકાતા. ટેકાના ભાવે જે ખરીદીની પ્રક્રિયા છે એ કોરોનાને કારણે ખૂબ મોડી શરૂ થઈ, પછી અત્યારે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. એપીએમસી બજારો બંધ રહ્યા, જે લોકો શાકભાજીની ખેતી કરતા હતા, ઉનાળુ શાકભાજી, શકરટીટી, તરબૂચ વગેરે, એ લોકોને, એ ખેડૂતોને લગભગ પોતાનો માલ ફેંકી દેવો પડ્યો છે. બહુ નહિવત માલ શહેરોના બજાર સુધી પહોંચી શક્યો છે. એવી જ રીતે જે ફળાઉ ખેતી કરે છે એમના ચીકુ વગેરે, કેળા, આ બધું લગભગ ફેંકી દેવું પડે એવી સ્થિતિ હતી આ આખી સિઝન દરમિયાન. હવે જ્યારે કેરી પણ બજારમાં આવી છે તો પણ હજી બજાર પૂરા પ્રમાણમાં ખુલ્યા નથી અને ક્યારે ખુલશે એ નક્કી નથી. બીજી બાજુ દેશના ખેડૂતોની વાત કરીએ તો 12 લાખ કરોડની તો ક્રોપ લોન છે એમના માથે. લાંબા ગાળાના ધિરાણોની રકમ જુદી છે, પણ અત્યારે જે ખેડૂતોના માથે ચિંતા ઊભી છે એ 31 મે સુધીમાં એમણે ક્રોપ લોન પાછી જમા કરાવવાની છે, નહીતર જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વ્યાજ સબસિડીની રાહતો છે એ રાહતમાંથી એ વંચિત થાય. હવે ઘરમાં પાક પડ્યો છે, બેંકમાં પૈસા ભરવા છે, પણ માલ વેચાતો નથી. આવી પરિસ્થિતિમાં અમારી નાના સીમાંત ખેડૂતોની અને ઇવન મધ્યમ ખેડૂતોની અપેક્ષા એવી હતી કે અમારું આ ધિરાણ 1 વર્ષ માટે મુદત વધારી આપશે અને જે કોઈ ધિરાણ છે એમાં 15-20-25% ધિરાણની નવી રકમ ઉમેરી આપશે, જેથી કરીને તાત્કાલિક જે અમને પાક વેચવાનું દબાણ છે માનસિક, એ દબાણમાંથી મુક્ત થઈએ, બેંકની ઉઘરાણીઓમાંથી મુક્ત થઈએ. પણ આજની આ જે જાહેરાતો થઈ એ તો આપણે ત્યાં પેલી કહેવત છે કે ખોદ્યો પહાડ ને કાઢ્યો ઉંદર, એના જેવી સ્થિતિ છે. આટલી મોટી સંખ્યામાં, એટલે 2015નો જે એગ્રીકલ્ચર સેન્સસ છે એમાં 123.13 મિલિયન ખેડૂતો છે ભારતમાં. એ સંખ્યાની સામે જ્યારે આ રકમ જોઈએ તો સાવ નગણ્ય લાગે છે. માત્ર ગુજરાતની પણ વાત કરીએ તો 53.19 લાખ ખેડૂતો છે, એમના માથે પણ લગભગ 42,000 કરોડનું ક્રોપ લોન ઊભી છે માથે અને 31 મે આવી રહી છે. એટલે અમને અપેક્ષા હતી કે અમારા હાથમાં એક તો જૂના દેવાની ચિંતા ટાળશે અને નવી ચોમાસું ખેતી કરવા માટે અમને કંઈક રોકડ રકમ આપશે. આમાંનું કંઈ થયું નથી, એટલે અમારા માટે આજનું જે કંઈ પેકેજ છે એ અત્યંત નિરાશાજનક આ વાત છે આખી. આપા કિસાન કાર્ડની જે વાત થઈ છે કે 25 લાખ કિસાન કાર્ડ અને 25,000 કરોડ માટેની જોગવાઈ, એને કઈ રીતે જુઓ છો આપ? એમાં સાહેબ એમણે છે ને આજે આ એક નવેસરથી પેલું આમ પેકેજિંગ ને રીપેકેજિંગ કરે ને એવી આ કસરત કરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ પહેલાં માત્ર ખેડૂતોને મળતું હતું, એમાં હવે પશુપાલકો અને માછીમારોને પણ સામેલ કર્યા છે. એટલે તમારા લાભાર્થીઓની સંખ્યા વધવાની છે, તો સ્વાભાવિક છે કે લાભાર્થીની સંખ્યા વધે તો તમારે બજેટની રકમ વધારવી પડે. તો એમણે 2 લાખ કરોડ રૂપિયા આજે કિસાન ક્રેડિટ કાર્ડ માટે ફાળવ્યા છે અને એમાં 2.5 કરોડ નવા લોકોને સામેલ કરવાના છે. તો 2.5 કરોડ લોકો માટે જે એની 2,99,000ની મર્યાદા છે, એ મર્યાદા જોતા આમાં જે હયાત કિસાન ક્રેડિટ કાર્ડ ધારક ખેડૂતો છે એમને કોઈ લાભ થવાનો નથી. આ નવા લાભાર્થીઓ માટે છે, પણ એ નવા લાભાર્થીઓ ક્યારે જોડાશે સરકારની પ્રક્રિયા તો આપણે જાણીએ જ છીએ કે જાહેરાત થયા પછી એના અમલ થતાં થતાં ઘણો વખત થઈ જાય છે. એક ટૂંકો દાખલો આપી દઉં કે કેટલું બધો સંકલનનો અભાવ છે સરકારમાં. અહીંથી મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાતો કરી દીધી, પ્રેસ કોન્ફરન્સો કરી દીધી કે 27 એપ્રિલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. 8 મે સુધી ટેકાના ભાવની ખરીદીઓ ઘણા બધા કેન્દ્રો પર ચાલુ ન થઈ. જ્યાં ચાલુ થઈ સરકાર રોજ પ્રેસ કોન્ફરન્સમાં કહે છે
કે અમે આટલા કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી કરી રહ્યા છીએ, પણ કેટલાક ખેડૂતોની ખરીદી કરી એ આંકડો બોલતા નથી. કારણ કે ક્યાંક 10 ખેડૂતોની ખરીદી કરે છે, ક્યાંક 12 ખેડૂતોની ખરીદી કરે છે, ક્યાંક માત્ર 5 ખેડૂતોની ખરીદી કરે છે. એટલે એક તો પંજાબ જેવા રાજ્યો છે કે જેમણે 75% કરતાં વધારે ટેકાના ભાવની ખરીદી પૂરી કરી દીધી, એ પણ કોરોનાગ્રસ્ત છે. ગુજરાત પણ કોરોનાગ્રસ્ત છે. અહીંયા હજી માંડ માંડ શરૂઆત થઈ રહી છે. એટલે આવી પરિસ્થિતિમાં ગુજરાતનો ખેડૂત શું કરશે એ બહુ મોટી ચિંતાનો વિષય છે. અને છેલ્લા એક મહિનામાં 3 ખેડૂતો તો આપઘાત કરી ચૂક્યા છે આ આર્થિક ભેંસને કારણે. આજે પણ ભાવનગર જિલ્લામાં એક ખેડૂતે આપઘાત કર્યો છે. સાહેબ, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હું ઘણા વખતથી સરકાર સાથે માથા પછાડ્યા કરું છું. ભાવનગરમાં એટલી બધી ડુંગળી પાકે છે, ખેડૂત ડુંગળીને સાચવી નથી શકતો. અત્યારે ત્યાંથી માલ ઉત્તર ભારત જઈ નથી શકતો. ત્યાં 110થી વધારે ડિહાઇડ્રેશન પ્લાન્ટ છે જે એક્સપોર્ટ કરે છે, એ પણ બંધ છે. એટલે ન તો વિદેશ નિકાસ થઈ શકે છે, ન ઉત્તર ભારત જઈ શકે છે. અને ત્યાંના જે સ્થાનિક વેપારીઓ છે એ આ પરિસ્થિતિનો લાભ લઈને 2 રૂપિયા 3 રૂપિયા 4 રૂપિયા કિલોના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી રહ્યા છે. એટલે ખેડૂત પછી કેટલી આકરી પરિસ્થિતિ થઈ હશે કે એણે આપઘાત જેવું અંતિમ પગલું ભર્યું હશે. આમાં જરૂર માત્ર એટલી હતી કે સરકારે જાહેરાત કરી હતી કે અમે ટેકાના ભાવે ડુંગળીની ખરીદી શરૂ કરીશું, હજી શરૂ નથી થઈ. ત્યાં જો ડુંગળી સાચવવા માટેના ઘોડા ઊભા કર્યા હોત અને આ ખરીદી કરીને એમણે સ્ટોક કર્યો હોત, એક મહિના પછી લખી રાખો કે આ જ ડુંગળી ગ્રાહકોને રોવડાવશે, કારણ કે પેરિશેબલ છે. અને પછી ભાવ વધી જશે, થોડાક સંગ્રાહખોરો કમાઈ જશે, સરકાર બદનામ થશે, ખેડૂત મરી જશે. પણ આ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં જોઈએ તો ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં ઓલમોસ્ટ 0નું ઇન્વેસ્ટમેન્ટ છે. કોઈ મૂડીરોકાણ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત સરકાર કરતી નથી. પ્રાઇવેટ પ્લેયરોને બોલાવે છે, એ એમના નફા માટે આવે છે, એ પણ એટલા નથી આવે જેટલા પ્રમાણમાં ગુજરાતની ખેતી જોતા આવવા જોઈએ. એટલે ઓવરઓલ જોતા આખું ગુજરાતનું જે ખેતીનું ચિત્ર છે એ આવનારા દિવસોમાં બદથી બદતર થવાની દિશામાં જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે ભલે ન કર્યું, હજી હું રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું છું ને અપીલ કરું છું કે ખેડૂતોનું આ ધિરાણ છે એ 1 વર્ષ માટે તમે લંબાવી દો. 0% એ આપો છો તો તમે બેંકોને વ્યાજની રકમ ચૂકવી દો અને ફેરબદલો કરી દો, એટલે ખેડૂતો આ ચિંતામાંથી મુક્ત થાય. નહીંતર આવનારા દિવસોમાં ખેડૂતોના આપઘાતના બનાવોની સાથે સાથે આપણે કોઈને ઈચ્છીએ કે ખેડૂત એવું અંતિમ પગલું ભરે, પણ મજબૂરીવશ એ પ્રકારના અને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થશે. એટલે સરકારે થોડી લાંબી દ્રષ્ટિથી વિચારવાની જરૂર છે. ધન્યવાદ. દર્શક મિત્રો, સાગરભાઈની આ વાત જરા વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે. 2018ના વર્ષ અંતિત ક્રાઇમ રિસર્ચ બ્યુરોના આંકડા આવ્યા છે. એ પ્રમાણે આ દેશમાં દર 55 મિનિટે એક ખેડૂત આપઘાત કરે છે અને દર 40 મિનિટે એક યુવાન આપઘાત કરે છે. અને એ આપઘાતના કારણો મહદઅંશે નાણાકીય ભીડ દેવું વધી જવું, વૈકલ્પિક આર્થિક પ્રવૃત્તિ નહીં મળવી, એના કારણો હોય છે. એટલે સાગરભાઈની વાત ગંભીરતાથી લેવી જોઈએ અને લેવાય અને ક્યાંક એનો પડઘો પડે તેવું કરવું જોઈએ. માઇગ્રન્ટ લેબર્સ એટલે જુદા જુદા રાજ્યોમાંથી આપણા ત્યાં આવીને મજૂરી કરવા માટે આવતા પરપ્રાંતીય શ્રમિકો, જેમ કે ગંજામ જિલ્લામાંથી કાપડમાં આંધ્રપ્રદેશથી મોટા પાયે કામદારો આવે છે, સૌરાષ્ટ્રમાંથી હીરાની કામગીરી માટે મોટા પાયે કામદારો સુરત જાય છે, ફાઉન્ડ્રી કન્સ્ટ્રક્શનમાં જેને આપણે ગોધરા સાઈડના શ્રમિકો કહીએ છીએ મધ્યપ્રદેશમાંથી આવે છે, ફાઉન્ડ્રીમાં બિહાર અને ઉત્તર પ્રદેશની લગભગ મોનોપોલી છે. એમ જુદા જુદા રાજ્યોમાંથી આવતા મજૂરો એ ગુજરાતના વિકાસમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. ત્યારે આજે જે જાહેરાતો કરવામાં આવી છે એમાં માઇગ્રન્ટ વર્કર્સ માટે 3 જાહેરાતો કરવામાં આવી છે. પહેલી જાહેરાત છે કે 14 કરોડ પર્સન ડે 13 મે સુધીમાં ઊભા થયા છે, એ ગઈ સાલ કરતાં 40-50% વધારો સૂચવે છે. બીજું, હજુ પણ વધુ મોર એનરોલમેન્ટ એટલે વધુ એનરોલમેન્ટ કરીને આ સંખ્યા વધારે છે. રેશન કાર્ડ અહીંયા એ લોકોને તકલીફ પડી, ભૂખે મરવું પડે,
એ સ્થિતિ થાય. એટલે હવે 31 માર્ચ 2021 સુધીમાં ઓલ ઇન્ડિયા રેશન કાર્ડની વ્યવસ્થા કરાશે કે ગમે તે પીડીએસ સિસ્ટમમાંથી ગમે ત્યાં હોય એ લોકો માલ ખરીદી શકશે અને એ રીતે એમને તકલીફ નહીં પડે. ત્રીજું, 2 મહિના માટે વધુ આ જે માઇગ્રન્ટ વર્કર્સ છે એમના માટે રેશનિંગની જોગવાઈ કરી છે. જેની પાસે કાર્ડ નહીં હોય નેશનલ ફૂડ સિક્યોરિટી હેઠળના, તેમને પણ એમાં સહાય કરવામાં આવશે 5 કિલો અનાજ પ્રતિ ઘર દીઠ. તો આ પગલાં હેમંતભાઈ આપને કેવા લાગ્યા અને આ પગલાંથી ખરેખર અર્થવ્યવસ્થાને શું ફાયદો થશે અને લાભાર્થીને શું ફાયદો થશે? જી હેમંતભાઈ, આ પ્રશ્ન આપના માટે છે. હેમંતભાઈ મને લાગે છે કે અત્યારે લાઈન પર નથી અને ઓલરાઉન્ડરનું કામ જ ટીમમાં એ હોય છે કે બોલિંગ કરવી, બેટિંગ કરવી અને હાથમાં કેચ આવે તો પણ પકડી લેવો. એટલે બકુલભાઈની હાજરી છે આ પેનલ પર એ એક મોટી રાહતરૂપ બાબત છે. એટલે આ જ પ્રશ્ન ધોળકિયા સાહેબ આપને પૂછું છું, શું માનવું છે આપનું આ બાબતમાં? સૌથી પહેલી વાત કે માઇગ્રન્ટ લેબર પરપ્રાંતીય વર્કર્સનું ઇસ્યુ જે છે એ આપણા દેશ માટે ઘણું મહત્વનું ઇસ્યુ છે. સૌથી પહેલાં તમારે જે મનરેગાની વાત જે કરવામાં આવી કે 40% થી 50% પર્સન ડેઝની અંદર વધારો થયો છે તેની વાત, હવે એમાં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે એ મે 2019ની કમ્પેરિઝનમાં મે 2020ના આંકડાની વાત થઈ, પણ છેલ્લા 6 મહિનાનું જોઈએ કે જાન્યુઆરીથી મેની વાત કરીએ તો એમાં 10% ઘટાડો છે. એટલે પહેલી વાત તો એ કે આ મનરેગાની અંદર, અને બીજું એ એક્સપેન્ડિચર ઉપરથી ખબર પડે છે કે મનરેગાનું એક્સપેન્ડિચર એ ગયા વર્ષની કમ્પેરિઝનમાં ઓછું ઘટ્યું છે. હવે પર્સન્ટેજ વધે અને એક્સપેન્ડિચર ઘટે તો એનો અર્થ શું? અને બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે મિનિમમ વેજ 182 વધારીને 202 કર્યા છે. હવે જો વેજ વધે, પર્સન્ટેજ વધે, તો કોમન સેન્સ એમ કહે છે કે એક્સપેન્ડિચર વધે, પણ એવું બન્યું નથી. એટલે આ આંકડાની માયાજાળ છે, એમાં પડવાની જરૂર નથી. પણ વધારે મહત્વની બાબત એ છે કે આ જે માઇગ્રન્ટ લેબર, હવે જેમ કે દાખલા તરીકે એક પેકેજની વાત કરી કે ભાઈ 2 મહિના માટે એમની ખાવા પીવાની પાણીની વ્યવસ્થા કરવા માટે 11,000 કરોડ ફાળવ્યા. સાથે સાથે એ પણ આંકડો આપ્યો કે આખા દેશમાં માઇગ્રન્ટ લેબરની સંખ્યા 8 કરોડની છે. હવે બધા રાજ્યોમાં મળીને 11 કરોડ ફાળવ્યા. હવે 11 કરોડની સામે 8 કરોડ માઇગ્રન્ટ લેબરને આપણે લઈએ તો પર પર્સન 1300 રૂપિયા થાય. હવે પર પર્સન 1300 રૂપિયા 2 મહિના માટે, એટલે મહિનાના 650 રૂપિયા. હવે સાહેબ 650 રૂપિયામાં એમને રોજનું 3 ટંકનું ભોજન 30 દિવસ માટે પૂરું પાડવાનું. આ એક એડમિનિસ્ટ્રેટિવ અને મેનેજેરિયલ અને સપ્લાય ચેઇનની ચેલેન્જ છે જેને માટે આપણી રાજ્ય સરકારો કટિબદ્ધ છે. આઈ મીન, ડુ ધે હેવ ધ ઓર્ગેનાઇઝેશનલ કેપેબિલિટી ટુ ડિલિવર ધીસ કાઇન્ડ ઓફ એ સર્વિસ ફોર એ કન્ટિન્યુઅસ પીરિયડ ઓફ 2 મંથ્સ? એટલા જ માટે માઇગ્રન્ટ લેબર તરફથી ઘણા બધા જેટલા જ લોકો જાય છે એના ઇન્ટરવ્યૂ આવે છે, કહે છે કે અમને કોઈ ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી, અમને કશું કરવામાં આવ્યું નથી. એટલે વી આર લિસનિંગ ટુ કમ્પ્લેન્ટ્સ. મામલો એટલી હદ સુધી છે કે અહીંથી ટ્રેનો ચાલુ થાય પણ રિસીવિંગ સ્ટેટ લેવાની ના પાડે છે. જેમ કે વેસ્ટ બેંગોલે ના પાડી, તેલંગાણાએ ના પાડી કે ભાઈ અમે માઇગ્રન્ટ લેબરને અમારે ત્યાં પાછા નહીં લેવું. કેમ? કારણ કે અગેઇન ઇટ કોરોના છે એ ફ્રન્ટ એન્ડનું મેજર રીઝન છે, પરંતુ એની પાછળ શું છે એ આપણે જોવાની જરૂર છે. એટલે આજે માઇગ્રન્ટ લેબર જે રાજ્યમાં કામ કરે છે એની પણ ઓનરશિપ નથી અને જે રાજ્યમાં જવાના છે એની પણ ઓનરશિપ નથી. એટલે કોઈ જાતના આધાર વગરના ની સિચ્યુએશનની અંદર આ માઇગ્રન્ટ લેબર મુકાય છે. હવે 8 કરોડ એ નાની
એમાં નાની સંખ્યા નથી. હવે આ ગુજરાત રાજ્યની વસ્તી જેટલી થઈ લગભગ. હવે લોકડાઉન જ્યારે જાહેર કરવામાં આવ્યો ત્યારે કેન્દ્ર સરકારના લેવલે આ ઇસ્યુ ને પ્રાધાન્ય ન અપાયું હોય તો પણ રાજ્ય કક્ષાએ આ ઇસ્યુને સિરિયસનેસને સમજવાની જરૂર હતી. ખાસ કરીને લેબર ઇમ્પોર્ટિંગ સ્ટેટ્સ ગુજરાત જેવા રાજ્ય આ વસ્તુ સમજવાની બહુ જરૂર હતી. હવે માઇગ્રન્ટ લેબરનું જે ઇસ્યુ ઊભું થયું છે અત્યારના, હવે ઘણા સવાલો એમ પૂછવામાં આવે છે કે હમણાં કેમ શરૂ ઊભું થયું. એનું બહુ સિમ્પલ કારણ છે કે માર્ચ મહિનાનો પગાર એપ્રિલમાં અપાય, માર્ચ મહિનાની 22મી સુધી તો માઇગ્રન્ટ લેબરે કામ કર્યું છે, 8 દાડાનો પગાર એ તમે એમ લિબરલ થઈ અને આપી દીધો, એટલે માર્ચની સેલરી તમે એપ્રિલના ફર્સ્ટ વીકમાં ડિસબર્સ કરી, એટલે એપ્રિલ મહિનો તો માઇગ્રન્ટ લેબર પાસે નીકળી ગયો કારણ કે એમની પાસે પૈસા એપ્રિલ આવી ગયા. હવે મે મહિનાની માં જ્યારે એપ્રિલની સેલરી ડ્યુ થઈ ત્યારે મોટા ભાગનાઓએ સેલરી આપવાની ના પાડી. હવે જાહેરાત કરવામાં આવી હતી કે પગારો આપવામાં આવશે, નોટિસો ફટકારવામાં આવી, અલા જાહેરાતો કરો નોટિસો ફટકારો પણ પેલા મજૂરના હાથમાં પૈસા નહીં હોય તો સૌથી વધારે વલ્નરેબલ એ સેક્શન છે. ત્રીજી કે ચોથી મે સુધીમાં એ વર્કર્સને રિયલાઇઝ થઈ ગયું કે આપણને પૈસા મળવાના નથી, અને મે મહિનામાં લોકડાઉન એક્સટેન્ડ થયો, 3 મે લોકડાઉન 3 આવ્યું, એટલે હવે મેના પણ પગાર મળવાનો નથી. એટલા માટે 4-5 મેથી ચળવળ શરૂ થઈ કે હવે અમારે પાછા જવું છે, કારણ કે એપ્રિલના તો પૈસા હતા પણ હવે મેમાં શું કરશે. હવે આ એટલું એલિમેન્ટરી ઇસ્યુ છે કે બ્યુરોક્રસી આને ફોરકાસ્ટ ના કરી શકે વાત માનવા હું તૈયાર નથી. બહુ જ હાઈ લેવલની ટ્રેનિંગ અને શિક્ષણ આપવામાં આવે છે કે જેમાં ઇમ્પ્લિમેન્ટેશનના આવા એલિમેન્ટરી ઇસ્યુઝ માણસને સમજ ના પડે તો એ પોતાના કાર્યક્ષેત્રમાં રહેવા માટે કોમ્પિટન્ટ નથી. સો આઈ કેનોટ ગીવ ધેમ ધ બેનિફિટ ઓફ ડાઉટ એઝ ફાર એઝ કોમ્પિટન્સ ઇઝ કન્સર્ન. ધેરફોર ઓનલી ઇન્ટેન્શન્સ ગેટ ક્વેશ્ચન, કે તમારી ખરેખર ઈચ્છા માઇગ્રન્ટ લેબરને મદદ કરવાની હતી, અને જો હતી તો હવે આમાં ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ MSMEs એ બધાનો પણ ફાળો ખરો. એમણે બહુ સ્પષ્ટતાથી સરકારને 15 એપ્રિલ સુધીમાં કહી દેવાની જરૂર હતી કે આ લોકડાઉન 2 શરૂ થયું એટલે હવે અમે લોકો પગાર નહીં આપી શકીએ, તમારે અમને જેલમાં મોકલવા હોય તો મોકલી દો, તો રાજ્ય સરકાર એનું કંઈક કરે, પણ કશું જ નહીં. વી અલાઉડ ધ પ્રોબ્લેમ ટુ એગ્રેવેટ અને પછી આ સમસ્યા આખી ઊભી થઈ છે. હવે આજે પણ જે જાહેરાત કરવામાં આવી છે એમાં હું એમ એક્સપેક્ટ કરતો હતો કે શોર્ટ ટર્મ ઇફેક્ટમાં માઇગ્રન્ટ લેબરને તમે 5 કિલો અનાજ આપશો, પણ એ 5 કિલો અનાજ ક્યાં આપશો? ટ્રેનમાં બેસતી વખતે કે ત્યાં પહોંચશે ત્યારે મળશે, અહીંયા મળશે? પેલી સ્ટેટ ગવર્મેન્ટ કહે છે કે તમારે આપવાનું હતું, આ સ્ટેટ ગવર્મેન્ટ કહે છે કે પહેલાં આપવાનું હતું. હવે આમાં માઇગ્રન્ટ લેબરની પરિસ્થિતિ શું થશે? ન ઘરનો ન ઘાટના આ પરિસ્થિતિની અંદર એ લોકો આવીને ઉભા રહે છે. એટલે આના કરતાં આટલા બધા જનધન એકાઉન્ટ છે, ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કેમ ન કરી? માઇગ્રન્ટ લેબરનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અત્યારના એમને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર થઈ શક્યો, જેમ કે ફાર્મર્સને માટે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આજે જે એમણે કહ્યું કે સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સ છે એમને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર થઈ શકે તો એમને આ ક્રોપ લોનને જમા કરવાનો કે એના ઇસ્યુઝ પણ નીકળી જઈ શકે. ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર માટે આપણે બધા પ્રાવધાનો કરેલા છે, એને ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. એમાઉન્ટ એટલા માર્જિનલ અને નોનસેન્સિકલ છે કે આપણને શરમ આવે ને હસવું આવે, એ ટાઈપના એમાઉન્ટોની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. એટલે ધેરફોર ઇઝ ધેર એ વિલ ટુ રિયલી હેલ્પ ધ વલનરેબલ? વેરી ટ્રુ. એન્ડ ઇફ ધેટ, તો કોના ઉપર આની જવાબદારી એટ ધી એન્ડ ઓફ ધ ડે નાખવામાં આવશે? અત્યારના આ વલનરેબલ સેક્શન્સના હાથમાં સ્મોલ ફાર્મર્સ અને માર્જિનલ ફાર્મર્સ અને માઇગ્રન્ટ લેબરના ખાતામાં પૈસા હશે તો ડિમાન્ડ રિવાઇવ થશે, એ લોકો ખર્ચો કરી શકશે, ઇકોનોમી રિવાઇવ થશે. જે પગલાં લેવામાં આવે છે એની અસરો 6-8-12 મહિના પછી દેખાશે.
જ્યારે આપણે અસરો જોવાની છે કે હવે જૂનમાં શું થશે, જુલાઈમાં શું થશે, એટલે આની અંદર ઇમિડિયેટ ઇફેક્ટ કયા મેજર્સથી આવે એ જાણવું, એ કરવું બહુ જરૂરી હતું. અને એ બાબતની અંદર મોટી ડિસએપોઇન્ટમેન્ટ થઈ છે. હવે હું કમ્પ્લીટ કરું તે પહેલાં એક એરિથમેટિકની પણ વાત કરી લઈએ, કારણ કે બધા 20 લાખ કરોડ લઈને મંડી પડેલા છે. સો ધેરફોર ગઈકાલની એનાઉન્સમેન્ટ 5,90,000 કરોડની હતી. આજની એનાઉન્સમેન્ટને બહુ લિબરલી જો ઇન્ટરપ્રિટ કરીએ તો 1,10,000 કરોડ થાય છે બધું મળીને, સાતે સાત તમારી સપ્તપદીને ગણી લેતા. તો એ 5,90,000 અને 1,10,000 મળીને 7,00,000 કરોડનું પેકેજ 2 દિવસમાં થઈને એનાઉન્સ થયું. જેમ મેં ગઈકાલે કહ્યું હતું તે પ્રમાણે આગલું પેકેજ જે છે એને બાદ કરીએ તો 7.5 લાખ કરોડનું, એટલે કે 12.5 લાખ કરોડનું પેકેજ બાકી રહેશે 20માંથી. એ 12.5માંથી આ 7 લાખ એનાઉન્સ થયા એટલે હવે 5.5 લાખ કરોડનું પેકેજ હજી બાકી છે. અને હું એ માનું છું કે લાર્જલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આવશે. એટલે હવે ગરીબો, વલનરેબલ સેક્શન્સ, અને આના માટે હવે મને કંઈ આમાં વસ્તુ દેખાતી નથી. દેર આર લોટ ઓફ અધર ઇશ્યુઝ, પણ આપણે એની વાત પછી કરીશું. દર્શક મિત્રો, જવું છે હેમંતભાઈ શાહ પાસે. પ્રશ્ન એમનો હતો, બકુલભાઈએ રમી લીધો, કારણ કે હેમંતભાઈ નો સંપર્ક કપાઈ ગયો હતો. એ પહેલાં એક નાની વાત કહેવી છે તમને. એક ગામની બહાર એક ડાયરો બેઠો હતો અને વાતો ત્યાં તડાકા ચાલતા હતા. બપોરનો જમવાનો સમય, એક મહેમાન નીકળ્યા. કોકે કીધું આ મહેમાન જાય કે આપણા ગામમાંથી જમવા ટાણે મહેમાન જાય, એ કંઈક થોડું હાલે. એટલે રોક્યા એમને, મહેમાન રોકાઈ જાઓ, જમીને જાજો. પેલો કે મારે અગત્યનું કામ છે, હમણાં મારી બસ આવશે, જવા દો ભાઈ સાહેબ. ના મહેમાન, એમાં ગામનું નામ ખરાબ થાય, રોકાઈ જાઓ. આવો બહુ આગ્રહ કર્યો એટલે પેલા મહેમાને એક ના સમજ પ્રશ્ન પૂછ્યો, જે આપણી પ્રજા પૂછે છે એવો, કે રોકાઈ તો જાઓ પણ મારે રોટલા કોના ત્યાં ખાવાના છે તો કહો. ત્યારે ડાયરો એકી અવાજે બોલ્યો કે હા, એ વાત અગત્યની છે. એટલે આ પેકેજોમાં પણ બકુલભાઈ સાહેબે જે કીધું એમાં રોટલા કોના ત્યાં ખાવાના છે, એ હેમંતભાઈ આપની પાસેથી અમારે જાણવું છે કે આ માઇગ્રન્ટ લેબર માટેના જે 3 પગલા સૂચવાયા છે એ બાબતમાં આપને શું કહેવું છે? આજે જે આખું પેકેજ જાહેર થયું છે એને તો મને પેલા 20મી સદીના મહાન અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઇન્સ એની યાદ અપાવી દીધી. એમણે એવું કહ્યું હતું, ઇન ધ લોંગ રન વી ઓલ આર ડેડ, લાંબે ગાળે તો આપણે બધા મરી ગયા હોઈએ છીએ. એટલે નાણાં પ્રધાન અને મોદી સરકાર આ ગરીબોને, ખેડૂતોને, ખેત મજૂરોને, લારી ગલ્લાવાળાને, માઇગ્રન્ટ લેબરને શું કરવા ઈચ્છે છે એ સમજાતું નથી. પણ આખું પેકેજ જોતા એવું લાગે છે કે જાણે કે આખી સરકાર અત્યંત નૃશંસ અને ઘાતકી હોય એવું એવી એક છાપ ઊભી થાય છે. હું આપને કહું કે 8 કરોડ સ્થળાંતરિત મજૂરો છે એવી ધારણા સાથે એમણે વાત કરી, પણ 2011ની વસ્તી ગણતરી એમ કહે છે કે 13.9 કરોડ સ્થળાંતરિત મજૂરો છે, માઇગ્રન્ટ મજૂરો છે. તો એ 8 કરોડનો આંકડો કેમનો લઈ આવ્યા એ પણ મને તો હજુ નથી સમજાતું. પણ અગત્યનો મુદ્દો એ છે કે એમણે આ જે પેકેજ જાહેર કર્યું છે એમાં જે કેટલાક વિચિત્ર મુદ્દા છે એને જરા ધ્યાનમાં લેવા જેવા છે. એક મુદ્દો છે તે ખેડૂતોના લોનના સંદર્ભમાં છે. એમણે એવું કહ્યું કે 2 મહિના માટેનું જે ઇન્ટરેસ્ટ સબવેન્શન હતું, એટલે લોન ઉપરની જે વ્યાજની માફી હતી એ 2 મહિના માટે હતી, વધુ 2 મહિના માટે લંબાવવામાં આવે છે. અને એને માટે એમણે 3 કરોડ નાના અને સીમાંત ખેડૂતો છે એવું કહ્યું. હવે જે આંકડો છે તે આવો છે કે દેશમાં કુલ ખેડૂતોની સંખ્યા 11.87 કરોડ છે અને એમાં નાના ખેડૂતો કે જેમની પાસે 3 એકર કરતા ઓછી જમીન છે એવા ખેડૂતોની સંખ્યા 10.23 કરોડ છે. તો એનો અર્થ એવો થયો કે 10.23 કરોડમાંથી એમણે માત્ર 3 કરોડ ખેડૂતોને રાહત આપી. આ કેવી રીતે વાજબી કહેવાય એવો એક સવાલ પણ પૂછવાનું મન થાય. મને એમ લાગે છે કે આખું પેકેજ છે ને
એમાં કશી જ રોકડ રકમ તત્કાળ આપવી, આજે આપવી, કાલે આપવી, અઠવાડિયામાં આપવી એવી કોઈ વાત જ નથી, માત્ર લોન માટેની વાત છે. એટલે આખું લોન પેકેજ છે. અને ધોળકિયા સાહેબે કીધું એમ કે એની અસર લાંબે ગાળે થાય, ટૂંકા ગાળામાં અત્યારે જે પરિસ્થિતિ ઉભી થઈ છે, અત્યંત વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે ગરીબોને માટે, એની કોઈ ચિંતા કરવામાં આવી નથી. એક બીજો દાખલો આપું, લારી ગલ્લા વાળા માટે એમણે એવું કીધું કે અમે 50 લાખ લોકોને 10,000 રૂપિયાની લોન આપી છે. હવે આ 50 લાખનો આંકડો ક્યાંથી લાયા એ પણ સમજાતું નથી. સમગ્ર દેશમાં 1.5 કરોડ જેટલા લારી ગલ્લા વાળા છે. એકલા દિલ્હીમાં 2 લાખ છે, મુંબઈમાં 2.5 લાખ જેટલા છે, અમદાવાદમાં 2011માં એક સર્વે કરવામાં આવ્યો હતો ને એમાં 66,000 જેટલા લારી ગલ્લા હતા. મને 100% ખાતરી છે કે આજે અમદાવાદમાં એ લગભગ 1.25 લાખની આસપાસ પહોંચ્યા છે. તો જે 1.5 કરોડ લારી ગલ્લા વાળા છે એમાંથી તમે 50 લાખને 10,000 રૂપિયાની લોન આપવા માટેની વાત કરો છો, અને તે પણ લોન આપવા માંગો છો. અત્યારે આ બધા લારી ગલ્લા વાળા જે રોજે રોજનું કમાઈને ખાનારા છે એમની પાસે પૈસા નથી, આ એક હકીકત છે. મેં આવા 3-4 લારી ગલ્લા વાળા જે મારી સોસાયટીમાં આવે છે અમારી પાસે જોયા છે, એમ કહે છે કે સાહેબ 500 રૂપિયા આપો ને, સાહેબ 1,000 રૂપિયા આપો ને, અને એ રીતે એ પોતાની શાકભાજી જયારે આવતા હતા, ફળ વાળા આવતા હતા ત્યારની વાત કરું છું. અત્યારે તો એ પણ બંધ થઈ ગયા છે, એટલે એમની રોજી સાવ બંધ થઈ ગઈ છે. આ પ્રકારના સંજોગોમાં મને લાગે છે કે લારી ગલ્લા વાળાઓને જે રોકડ રકમની રાહત હતી એ પણ તદ્દન અવગણવામાં આવેલી છે. આવી જ એક વાત મનરેગાની છે. નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005 હેઠળ જે રોજગારી આપવાની વાત છે, હવે જુઓ તો ખરા નાણાં પ્રધાન કેવો આંકડો આપે છે, આશ્ચર્ય થાય અને આઘાત લાગે. એમણે એવું કીધું કે 2.33 કરોડ લોકોને ગયા મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં 14.62 કરોડ માનવ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવી. હવે આ 14.62 કરોડ ને 2.33 કરોડ વડે ભાગી નાખીએ તો 6.25 દિવસની રોજગારી થઈ એક મહિનામાં. જો એક મહિનામાં 6.25 દિવસની રોજગારી આપવાની હોય અને આ ગતિએ જો રોજગારી આપવાની હોય તો 100 દિવસની રોજગારી આખા વર્ષમાં 72 દાડા થાય, બહુ બહુ તો 75 દિવસ થાય. તમને આંકડો આપું કે ગુજરાતમાં 2017-18માં જે છેલ્લો આંકડો ઉપલબ્ધ છે એની વાત કરું છું કે જે ગુજરાતમાં 34 કરોડ જોબ ધારકો છે એમાંથી લગભગ 13 કરોડ લોકોને રોજગારી મળી છે નરેગામાં, તો એમને 100 દિવસની રોજગારી મળી નથી, એવરેજ કાઢીએ તો 42 દિવસની રોજગારી મળી છે. કાયદા હેઠળ 100 દિવસની રોજગારી આપવાની વાત છે તેમ છતાં પણ, હવે જરા આ વાત આગળ ચલાવીએ. એમણે એવું કીધું કે 202 રૂપિયાનું વેતન આપવામાં આવે છે, 202 રૂપિયાનું વેતન અને 6 દિવસ એટલે 1212 રૂપિયા થાય. હવે એનો નિયમ એવો છે, આ જે નરેગા યોજના છે એનો જે નિયમ છે એની જે ગાઈડલાઈન છે એમાં એવું છે કે 60% વેતન છે, 40% એ મટીરિયલ કોસ્ટ છે અને બીજું 6% વધારાનું એ વહીવટી ખર્ચ છે. એટલે જો 1212 રૂપિયા એ વેતન ગણો તો જે રકમ થાય છે તે 2,824 કરોડ રૂપિયા થાય, અને એ 60% થાય તો 106% ગણીએ તો 4,990 કરોડ રૂપિયા થાય. અને નાણાં પ્રધાન એમ કહે છે કે અમે 10,000 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા, તો 5,000 કરોડના બદલે 10,000 કરોડ ખર્ચીને આ આંકડો કેવી રીતે આવ્યો? એટલે આમાં કયો આંકડો સાચો, 2.33 કરોડનો આંકડો સાચો, 14.62 કરોડનો આંકડો સાચો કે 10,000 કરોડ રૂપિયાનો આંકડો સાચો? એ સમજાતું નથી. મારો કહેવાનો મુદ્દો એ છે કે આ જે આખું પેકેજ આપવામાં આવ્યું છે એ આખું મને લાગે છે કે બહુ વિચિત્ર પ્રકારનું પેકેજ છે. માત્ર હવે એમણે એક બીજી વાત કરી દીધી, આ ગરીબોમાં ક્યાંથી ધનવાનો આવી ગયા એ પણ મને તો નથી સમજાતું. 6 લાખ રૂપિયાથી 18 લાખ રૂપિયાની જેની વાર્ષિક આવક છે, એટલે એનો અર્થ એ થયો કે 50,000 રૂપિયાની માસિક આવક છે અથવા તો 1.5 લાખ રૂપિયાની માસિક આવક છે, એને આપણા નાણાં પ્રધાન નિમ્ન મધ્યમ વર્ગ કહે છે. તો પછી મધ્યમ મધ્યમ વર્ગ
ઉચ્ચ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ એની કઈ વ્યાખ્યા નાણા પ્રધાન આપે છે મને સમજાતું નથી. એને માટે એમણે 70,000 કરોડ રૂપિયાની વાત કરી છે. મને એવું લાગે છે કે નાણા પ્રધાન કદાચ ગરીબીની વ્યાખ્યા બદલી નાખશે. હવે અર્થશાસ્ત્રીઓએ બદલવાની જરૂર નહીં પડે કે નીતિ આયોગે આને માટે કોઈ સમિતિ નિમવાની પણ જરૂર નહીં પડે. પણ મારે આ વાત એટલા માટે કરવી છે કે વાસ્તવમાં તો ખરેખર તો ખેડૂતોને જે લોન આપવામાં આવેલી છે એના ઉપરનું વ્યાજ નહીં પણ એનું મુદ્દલ માફ કરવાની આવશ્યકતા હતી. 2017માં 4 રાજ્યોએ લગભગ 88,000 કરોડ રૂપિયાની ખેડૂતોની લોન માફ કરી છે. એમણે એમના ચૂંટણી ઢંઢેરાઓમાં વચન આપ્યું હતું એ મુજબ. પણ અત્યારે આવું કોઈ માફી આપવામાં આવી નથી. હવે આને કોઈ ખેરાત નહીં ગણવાની, આને કોઈ દયાદાન નહીં ગણવાનું. કારણ કે તમે જોઈ રહ્યા છો કે હજુ હમણાં લગભગ 68,000 કરોડ રૂપિયા એ મોટા લોન લેનારાઓને માફ કર્યા છે. તો શું ખેડૂતો ભારત માતાના સંતાનો ના કહેવાય? માત્ર 68,000 કરોડ રૂપિયા જેમની લોન માફ કરવામાં આવી એ જ બધા ભારત માતાના સંતાનો કહેવાય? મારે બીજી વાત કરવી છે. તમે જુઓ કે 2020-21 એટલે ચાલુ વર્ષનું જે બજેટ છે એ બજેટમાં જ નરેગા માટે જે રકમ નક્કી કરવામાં આવી છે 61,500 કરોડ રૂપિયાની છે. પણ ગયા વર્ષે 71,002 કરોડ રૂપિયાની ખર્ચ થયું હતું સુધારેલા અંદાજ મુજબ. તો એનો અર્થ એ થયો કે 9,500 કરોડ રૂપિયા એ ઓછા વાપરવાના છે નરેગા હેઠળ એવું સરકારે નક્કી કરેલું છે. અને એટલા માટે મને એવું લાગે છે કે સરકાર અત્યારે આને વિશે બહુ ધ્યાન આપી રહી નથી. મારો એક બીજો અગત્યનો કહેવાનો મુદ્દો એ છે અને મને લાગે છે કે એ વાત અત્યંત મહત્વની છે. ભારતમાં આપણે ઘઉં, મકાઈ અને ચોખાની આયાત કરી રહ્યા છીએ. અને કેટલી આયાત કરી રહ્યા છીએ? 2014-15માં એ 134 કરોડ રૂપિયાની હતી અને 16-17માં એ 9,009 કરોડ રૂપિયાની થઈ ગઈ. 6,623% વધારો થયો છે. શામાં? ઘઉં, મકાઈ અને ચોખાની આયાતમાં. આપણે ફળો અને શાકભાજીની આયાત કરીએ છીએ અને લગભગ 6,000 કરોડ રૂપિયાની આપણે આયાત કરીએ છીએ. અને તમે જુઓ તો ખેત પેદાશોની આપણી આયાત એ લગભગ 1,42,000 રૂપિયાની છે. આપણે સ્વાવલંબી નથી. આપણે ફળોમાં, શાકભાજીમાં, અનાજમાં કે કઠોળમાં એક પણ બાબતમાં આપણે સ્વાવલંબી થયા નથી. અને આપણે આત્મનિર્ભરતા વગેરેની વાતો કરીએ છીએ. એટલા બધા આંકડા આપો છો તો સ્વાભાવિક છે નાણામંત્રીને આંકડાઓમાં ક્યાંક ગરબડ થઈ હશે. પણ તમારા જ ક્લાસમાં કોઈક જગ્યાએ બેસીને હું શીખ્યો છું મારા વિદ્યાર્થી અવસ્થામાં કે દેર આર 3 kinds of lies. પ્લેન લાઈસ એટલે ચોખ્ખું જૂઠું, વ્હાઇટ લાઈસ એટલે સફેદ જૂઠ, અને થર્ડ ઇઝ સ્ટેટિસ્ટિક્સ. આ આંકડાઓની માયાજાળ એ અત્યંત પ્રભાવી રીતે જૂઠું બોલવા માટેનું કેટલું અસરકારક સાધન છે એ હેમંતભાઈ શાહ સાહેબે આપણને ખૂબ સરળતાથી સમજાવી દીધું. હેમંતભાઈ આપનો આભાર. સાગરભાઈ, મારે એમણે આંકડા આપ્યા જે તમે કહ્યું ને સ્ટેટિસ્ટિક્સ ઇઝ ઓલવેઝ અ વન સાઇડેડ ગેમ. એમણે એગ્રીકલ્ચરલ ઇમ્પોર્ટ્સ ના આંકડા આપ્યા. એગ્રીકલ્ચરલ એક્સપોર્ટ્સ આર ફાર મોર દેન ધેટ. આપણો દેશ એગ્રીકલ્ચર ટ્રેડની અંદર સરપ્લસમાં વર્ષોથી ચાલે છે. એટલે આપણો એગ્રીકલ્ચરલ એક્સપોર્ટ, એ એગ્રીકલ્ચરલ ઇમ્પોર્ટ, એ ઇમ્પોર્ટ છે એ સ્પેસિફિક છે અને એક્સપોર્ટ જનરલ છે. એટલે આપણે જે જે કોમોડિટીઝની આપણે વાત કરીએ બધી કોમોડિટીઝ આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ. અને ધેરફોર લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે ટ્રેડની વાત કરીએ ત્યારે ઓવરઓલ રીતે ટ્રેડની વાત થાય, સ્પેસિફિક ટાર્ગેટેડ રીતે ટ્રેડની વાત ન થાય. એટલે નેટ સરપ્લસ છે વોટ યુ આર ટ્રાઇંગ ટુ ટેલ યુ.
આપણે હેમંતભાઈ આઈ થિંક દેર ઇઝ એડિક્વેટલી મારી પાસે આંકડો છે નિકાસનો, એગ્રીકલ્ચર પ્રોડક્ટનો. આ છેલ્લો આંકડો 2018-19 નો આંકડો છે અને તે એમ બતાવે છે કે 1,36,000 કરોડ ની ખેત પેદાશોની આપણે આયાત કરી નિકાસ કરી છે. એટલે આપણે 6,06,000 કરોડ જેથી એમાં ખોટ ખાઈ રહ્યા છીએ અત્યારે. એવું નથી કે આપણે બધા જ વર્ષો દરમિયાન તમારી શું અપેક્ષા હતી? તમને ધારો કે નાણામંત્રી બનાવ્યા હોય અને ખેડૂતો માટે તમારે જાહેરાતો કરવાની હોય તો તમે શું જાહેરાતો કરી હોત? હું આઉટરાઇટ ખેડૂતોના માથે જે દેવું છે ને એ તો પહેલા ધડાકે માફ કરતો માંડવાળ કરી દઉં. કેટલું દેવું છે? જે આખા દેશની વાત કરીએ તો ક્રોપ લોન 12,00,000 કરોડ રૂપિયાની, બરાબર આખા જીડીપીની એ મોટી રકમ નથી. ગુજરાતના સંદર્ભમાં મેં એક મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને કહ્યું કે તમે જો ખેડૂતોને એકરે 10,000 રૂપિયા પણ નવા આપો તો 21,000 કરોડ રૂપિયા થાય છે. પશુપાલકો અને અસંગઠિત કામદારોની જે એગ્રીકલ્ચર લેબરની જે સંખ્યા છે એના બધા મળીને મેં ગણ્યા તો 30,600 કરોડ રૂપિયા થતા હતા. ગુજરાતના જીડીપીના એ 14.5% રકમ, ટોટલ બજેટની 14.5% રકમ થતી હતી અને એની સામે 55% કરતાં વધારે વસ્તીના હાથમાં તમે સીધા પૈસા મૂકો છો. એવી જ રીતે આખા દેશના ખેડૂતોનું દેવું પણ માફ કરી શકાય અને આ માફ કરવામાં ખેરાત નથી કરવાની એ હું કહું કે જ્યાં હેમંતભાઈ અને ધોળકિયા સાહેબની વાત હતી ત્યાંથી જ એ વાતને આગળ લઈ જઈએ એટલે આ કેમ માફ કરવું જરૂરી છે અને ખેરાત નથી એ સાબિત થઈ જાય છે. કોમર્સ મિનિસ્ટ્રીના 2003-04થી લઈને 14-15 સુધીના તમે આંકડા જુઓ તો ભારતની એગ્રીકલ્ચર એક્સપોર્ટ એક ધારી વધી છે. એને કારણે અહીંયા કપાસના 1,400 રૂપિયા સુધી ઋણો ભાવ મળ્યો, સોયાબીનના 5,500 રૂપિયા સુધી મળ્યા, મગફળીના 1,100. એટલે જેમ જેમ એક્સપોર્ટ વધતું ગયું એમ એમ ભાવો વધતા ગયા સ્થાનિક બજારમાં. 14-15થી 16-17ના મેં જે આંકડા છે વેબસાઇટ પર એમાં એગ્રીકલ્ચર એક્સપોર્ટ એકદમ ડાઉન થયું છે અને કપાસમાં તો 50% સુધીનો ઘટાડો થયો એક્સપોર્ટમાં. એની સામે ઇમ્પોર્ટ વધતું ગયું એટલે સ્થાનિક બજારમાં જે ભાવો જળવાવા જોઈએ એ ભાવો જળવાયા નથી. એવું જ ડૉક્ટર અશોક ગુલાટીએ જે એક અભ્યાસ કર્યો એ અભ્યાસમાં સરકાર જે ખેત ઉપજોના ભાવો સાથે રમત રમે છે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પોલિસીમાં ફેરફાર કરીને, માર્કેટના સંતુલન જાળવીને, એને કારણે દેશના ખેડૂતોને વાર્ષિક 2,50,000 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. એમણે 2001-02થી લઈને 2014-15 સુધીના 15 વર્ષનો જે આંકડો કાઢ્યો એ હિસાબ 45,00,000 કરોડ રૂપિયા છે. હવે જો એ 45,00,000 કરોડ રૂપિયા અમને આપી દેતો તો દેવા ઉપરાંત અમે સરપ્લસ થઈ જઈએ. પણ મેં એ વખતે પણ કહ્યું કે અમે પણ ભૂલી જવા તૈયાર છીએ, તમે પણ ભૂલી જવા તૈયાર થઈ જાઓ, આપણે 0-0 કરીને નવી રમત રમીએ. એટલે આંકડા અમારી વિરુદ્ધ જરાય નથી સાહેબ, આંકડા અમારી તરફેણમાં છે. અમારી સાથે જે છળકપટ થાય છે એનો જ અમને વાંધો છે. હંમેશા જ્યારે ખેડૂતને કે ગ્રામીણ જગતને આપવાની વાત આવે ત્યારે ઇકોનોમી તૂટી જાય છે, જ્યારે મોટા લોકોને આપવાની આવે ત્યારે ઇકોનોમી ગ્રો થાય છે. આ જે ભેદ છે ઇકોનોમી તૂટવાનો અને ઇકોનોમી ગ્રો થવાનો એ સામાન્ય માણસ જલ્દી સમજી શકતો નથી આંકડાની માયાજાળમાં. બાકી અભ્યાસો બધા જ છે અને હું દેશના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખીને કહું છું સાહેબ, પૂરી ગંભીરતાથી કહું છું કે વિશ્વ બેંકે દુનિયાના 66 દેશોનો જે અભ્યાસ કરાવ્યો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓટોમેશનને કારણે આવનારા 5 વર્ષમાં દુનિયામાં રોજગારીની બેરોજગારીની શું સ્થિતિ હશે, તો વિશ્વ બેંકનો એ અભ્યાસ ઓનલાઈન અવેલેબલ છે, એનીબડી કેન ચેક ઇટ, ભારતમાં 66% લોકો બેરોજગાર હશે. હવે એ સ્થિતિમાંથી ઉગરવા માટે જે વિશ્વ બેંક આપણને કહેતી હતી કે ઔદ્યોગિકરણ કરો, વિકાસ કરો, જીડીપી વધારો તો રોજગાર વધશે, એ જ વિશ્વ બેંક ફરીને પાછો કાન પકડે છે કે હવે જીડીપી ભૂલી જાઓ, ઔદ્યોગિકરણમાંથી રોજગાર નીકળવાના નથી, પરંપરાગત વ્યવસાયો એગ્રીકલ્ચર, એનિમલ હસ્બન્ડરી, ફોરેસ્ટ્રી અને ફિશરીઝ
આ ચારમાં તમે મૂડીરોકાણ વધારો. હવેની દુનિયા સામેનો સૌથી મોટો સવાલ છે ખાલી હાથોને કામ આપવાનો. વિકાસ એ હવેની દુનિયાનો સવાલ નથી. જ્યારે વિશ્વ બેંક પણ આ કહેતી હોય, બેરોજગારીનો સવાલ તમારે હલ કરવો હોય, દુનિયાના બજારમાં તમે માલ નથી વેચી શકતા, ભારતનો સતત નિષ્ફળ જઈ રહ્યા છો, ત્યારે તમારે એમાં નવેસરથી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના બંને પગલાં લેવા પડશે. અને સાહેબ, હું વારંવાર કહું છું કે ઇન્ડસ્ટ્રીઝ માટે સ્ટિમ્યુલસ પેકેજની વાત છે, અમારા માટે તો સર્વાઈવલ પેકેજ જોઈએ છે. કારણ કે છેલ્લા 3 વર્ષથી કુદરત એક ધારી અમને મારી રહી છે અને સરકાર પણ મારી રહી છે. એવી સ્થિતિમાં અમારે સર્વાઈવલ પેકેજ જોઈએ. અને એ સર્વાઈવલ પેકેજ વગર હવે ખેતી અને પશુપાલનમાંથી જે લોકો બહાર નીકળશે એમના માટે તમારી પાસે રોજગાર ક્યાં છે? તમે એમને ક્યાં રાખશો? અને આ એ જ સરકારો છે કે જેની પાસે પોતાના રાજ્યમાં કેટલા પરપ્રાંતિય મજૂરો છે એનો કોઈ ઓફિશિયલ ડેટા જ નથી. બધું જ ધકેલપંચા 150 ચાલી રહ્યું છે. એ જ્યારે આપણે રોડ પર મજૂરોને જોઈએ ત્યારે ખબર પડે કે કેટલી મોટી સંખ્યામાં આ કામદારો કઈ પરિસ્થિતિમાં જીવે છે. અને આપણે અપેક્ષા રાખીએ છીએ કે આ બધા કામદારો પાછા આવી જાય અને આપણું અર્થતંત્ર વિકસાવી દે. આપણી માનવતા કેટલી હદે મરી પરવારી છે. આપણે માણસને પણ એક કોમોડિટી તરીકે જોઈએ છીએ. આપણે એનો વિચાર નથી કરવો, પણ અમારા શોષણ માટે તું પાછો આવ, અમારા વિકાસ માટે પાછો આવ. તું ગમે તેવી પરિસ્થિતિમાં રહે, તારી કોઈ સામાજિક સિક્યુરિટી નહીં હોય, તારો ભૂખ્યો હોય તો તારા ખાવાની ચિંતા અમે નહીં કરીએ, પણ અમારી ઇન્ડસ્ટ્રી ચલાવવાની છે એટલે તું પાછો આવી જાય. પરિસ્થિતિ અમાનવીય વર્તન માણસ સાથે ન હોઈ શકે. એટલે જ્યારે હું ખેડૂતોની વાત કરું છું ત્યારે એમાં ખેત મજૂર ઇન્ક્લુડેડ છે, એમાં પશુપાલક છે, એમાં દરિયા ખેડૂત છે. અને આ મોટો માસ છે, એને તમે જો નહીં સંભાળી શકો તો આવનારા દિવસોમાં ત્યાં પણ ડિસ્ટ્રેસ હશે, શહેરોમાં પણ ડિસ્ટ્રેસ હશે, અને લો એન્ડ ઓર્ડરને સાચવી શકે એવી કોઈ તાકાત આપણી પાસે નથી. આઈપીએસ ઓફિસરોએ પણ આ વાત કબૂલ કરી છે ખાનગી વાતચીતમાં કે સાગરભાઈ, લો એન્ડ ઓર્ડર અને એગ્રીકલ્ચર ડિસ્ટ્રેસ આ બેને બહુ સીધો સંબંધ છે. જ્યારે જ્યારે દુષ્કાળનું વર્ષ છે, તમે આખો ડેટા ઉપાડીને જોઈ લો, ત્યારે ત્યારે ક્રાઇમ, જે પેટી ક્રાઇમ જેને ટકી રહેવા માટેનો, એ ઊંચો જાય છે. અને હું બીજી એક વાત કહું સાહેબ, હવે એગ્રીકલ્ચર મિનિસ્ટર માત્ર નથી સંભાળવાનો, તમારો ફોરેન મિનિસ્ટર શું બોલે છે એ પણ ખેતીને અસર કરે છે, તમારો ડિફેન્સ મિનિસ્ટર શું બોલે છે, બફાટ કરે છે, એ પણ ખેતીને અસર કરે છે. એનો એક ટૂંકો દાખલો આપીને હું મારી વાત પૂરી કરું ઝડપથી. સર્જિકલ સ્ટ્રાઇકનો જે પ્રચાર કર્યો, અસાધારણ રીતે પ્રચાર કર્યો, એ પ્રચારની વસ્તુ નહોતી. પાકિસ્તાનના જીનર્સ એસોસિએશને ઠરાવ કરીને કહ્યું કે અમે ભારતનો કપાસ નહીં ખરીદીએ. 20 લાખ ગાંસડી આગલા વર્ષે લીધી હતી, એ વર્ષે 25 લાખ ગાંસડીનો અંદાજ હતો. અહીંના બજારમાં 1000 રૂપિયા કપાસનો ભાવ હતો, એ સીધો 700 રૂપિયા થઈ ગયા. ટામેટા અહીંથી જે પાકિસ્તાન જતા હતા, શાકભાજીઓ જતા હતા, એમણે લેવાના બંધ કર્યા અને અહીંયા રોડની બાજુમાં ટ્રેક્ટરો ખાલી કરવા પડ્યા. આઈ થિંક સાગરભાઈ ધ પોઈન્ટ ઇઝ વેલ ટેકન. વી હેવ અ લિમિટેશન. અને એક અગત્યના પોઈન્ટ પર મારે બકુલભાઈને પૂછવું છે કે આ એફોર્ડેબલ હાઉસિંગની વાત કરી છે નિર્મલા સીતારમણે, અને એ 2021 સુધી લંબાવશે, જે 2020માં 17માં શરૂ થઈ CLSS, અને 2021 સુધી 20ના બદલે લંબાવશે માર્ચ 2021 સુધી. એના કારણે 3.3 લાખ કુટુંબોએ અત્યાર સુધી લાભ લીધો, બીજા 2.5 લાખ કુટુંબોને લાભ મળશે. હાઉસિંગની માંગ વધશે, સિમેન્ટ, સ્ટીલ અને હાઉસિંગ સાથે જોડાયેલા ઇનપુટ્સની માંગ વધશે. શું લાગે છે આપણને, આ જે કન્સ્ટ્રક્શન સેક્ટર છે એના માટે વિકાસનું એક ઉદ્દીપક બનશે કે નહીં બને? ધ ઇન્ટેન્શન ઇઝ કે બને. અને જે 70,000 કરોડનો આંકડો આપ્યો એ આના જ સંદર્ભમાં આપ્યો કે આ જે 2.5-2.5 લાખ ફેમિલીઝ એ આ સબસિડાઇઝ હાઉસિંગની અંદર એમને એક્સટેન્શનને કારણે થઈને એની અંદર પાર્ટિસિપેટ કરી શકશે, એનો લાભ લઈ શકશે. એટલે રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને 70,000 કરોડ્સની ડિમાન્ડ આને કારણે વધશે. એટલે એનો અર્થ એ કે 100 રૂપિયાનો માલ તમને 80 રૂપિયામાં મળે અને 20 રૂપિયા સરકાર સબસિડી આપે માટે તમે 100 રૂપિયાનો માલ ખરીદો અને 20 રૂપિયા સરકાર સબસિડી આપે ને 80 રૂપિયા, એટલે 100 રૂપિયાની માંગ બજારની અંદર આવે. આ 70,000 કરોડની હવે આમાં રિયલ એસ્ટેટ
એજન્ટ એટલે જે રિયલ એસ્ટેટ સેક્ટરના રિપ્રેઝન્ટેટિવ્સ છે એમનું કહેવાનું છે કે આ માંગ આવશે બજારમાં, પરંતુ એ તરત નહીં આવે, સમય લાગશે. બીજું કે કન્સ્ટ્રક્શન એવો સેક્ટર છે કે જેમાં માઇગ્રન્ટ લેબરનું પ્રપોર્શન ઘણું વધારે છે, અને એટલા માટે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને પગભેર ઊભી થઈ અને આ વધારાના, કારણ કે ધીસ આર યુ આર ટોકિંગ અબાઉટ એડિશનલ ડિમાન્ડ, યુ આર નોટ ટોકિંગ સેઈંગ કે આ એક્ઝિસ્ટિંગ સ્ટોકની વાત નથી થઈ રહી. હવે એક્ઝિસ્ટિંગ સ્ટોકમાં જ અનસોલ્ડ ઇન્વેન્ટરી ઘણી મોટી છે, અને આ વધારાની જે ડિમાન્ડ આવશે એટલે એની અંદર અનલેસ કે એક્ઝિસ્ટિંગ સ્ટોકને ગવર્મેન્ટ સબસિડાઇઝ કરે, જે હું નથી માનતો કે આ પ્રાવધાન આની અંદર છે. ધીસ ઇઝ અબાઉટ ન્યૂ એક્ટિવિટી, એટલે આ ક્લેરિફિકેશનની જરૂર છે. થેન્ક યુ બકુલભાઈ. મને લાગે છે કે આપે બહુ જ ટૂંકમાં પણ બહુ સરળતાથી સમજાવી દીધું કે આનાથી કમસે કમ હળવાશ થશે, માંગ તાત્કાલિક ઊભી ન થાય, કદાચ એને આવતા વાર લાગે, હાલ ઇન્વેન્ટરી પડી છે એને આ અસર કદાચ ઓછી કરે, પણ કંઈક હળવાશ થશે. હેવંતભાઈ, મારે આપની ક્ષમા માગવી છે, કારણ કે વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. ટૂંકમાં બે મુદ્દા કહેવા છે, ઝડપથી યુ હેવ વન મિનિટ ટુ સે દેટ. હા, એક જ મુદ્દો કહું, અને તે એ છે કે આપણે એવું સમજીએ છીએ કે ભારતમાં ખેડૂતોને બહુ સબસિડી આપવામાં આવે છે, બહુ રાહતો આપવામાં આવે છે, તો ખરેખર હકીકત એવી છે કે 2018માં જે સબસિડીઓ આપવામાં આવી છે એને જો આપણે કુલ ખેડૂતોની સંખ્યા વડે ભાગી નાખીએ તો આખા વર્ષમાં 13,227 રૂપિયાની સબસિડી છે. આ સબસિડી જો આપણે યુરોપમાં ગણીએ તો 8,53,000 રૂપિયા થાય છે, અને અમેરિકામાં 6,52,000 રૂપિયા થાય છે. હવે આવા ત્રણ હેમંતભાઈ, આપણે એ પરિમાણોમાં નહીં પડીએ, અમારી -106% છે. આપણે વાત સાચી છે, ત્યાં પણ ખેડૂતોમાં અસંતોષ છે, અહીં પરિસ્થિતિ જુદી છે, ત્યાં જુદી છે, અને એ પરિમાણો એકબીજા સાથે સરખાવવા લાયક અત્યારે નથી. આપણે એની ચર્ચા અલગથી કરીશું, પણ વાત, યોર પોઈન્ટ ઇઝ વેલ ટેકન. બકુલભાઈ, હેમંતભાઈ, સાગરભાઈ, આ ચર્ચાને અત્યંત રસપ્રદ બનાવવા અને એને ઉચ્ચતમ સ્તર સુધી લઈ જવા માટે જે પ્રતિબદ્ધતાથી આપે તૈયારી કરી અને જે રીતે એને આપે સરળતાથી સમજાય તે રીતે સ્પષ્ટતાપૂર્વક અંજામ આપ્યો, આપ ત્રણેય મિત્રોનો ગુજરાત સમાચાર ટીવી પ્રતિ આભાર માનું છું. અને વળી પાછા દોસ્તો, આવતીકાલે પરમ દિવસે કંઈક નવું ટોપિક આવશે, એટલે આપણે ચર્ચા માટે મળીશું. ત્યાં સુધી શુભરાત્રી, ટેક કેર, ડોન્ટ સ્કેર.